श्री स्वामीनारायण भगवान ने जय अक्षर पुरुषोत्तम महाराज गुणातीतान स्वामी महाराज भगवत जी महाराज शासी महाराज महाराज प्रमुख स्वामी महाराज प्रमुख साईं स्वामी अक्षरधाम महास्वामी महास्वामी श्रीजी महाराजे कहूँ छे कि जम जम मोटा पामे તેમ તેમ દાસપણું વધારે આવે. અને મહારાજ બીજી વાત કરી કે બીજાનો મહિમા સમજી અને પોતાના દોષ જુએ તે એ દાસ કહેવાય. બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ એ દાસ કહેવાય. એવા જુદી બી સુંદર વ્યાખ્યાઓ છે જેમાં એ વ્યાખ્યાઓ આપણા જીવનમાં ઉતરે, શાંતિ પરમ શાંતિ થઈ જાય એવા એવું જીવન બને. આપણે કહેવાયું છે અમે તમારા તમે અમારા. હવે બધાને મળવાની ઈચ્છા તો રહેશે બધાને, પણ હવે શક્ય નથી. આપણે એક એકને મળીએ વરસ પૂરું થઈ જાય તો એ પત્તો ના પડે. એટલે આપણે શ્રીજી મહારાજે સમજણ પણ આપી છે. મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબ મહારાજ ઠેઠ સુધી આવી સમજણ રાખી છે અને એ પ્રમાણે તો જો પ્રમુખ સાહેબ મહારાજે એકવાર એક સમય એવો હતો ના, આપણે વિદાય સભા હતી, વોલન્ટિયર સ્વયંસેવકોને વિદાય આપવાની હતી, તો ઘણા બધા વોલન્ટિયર સ્વયંસેવકો હતા 5000. પછી સ્વામી બધા બધાને મને મળવાની ઈચ્છા છે, પણ શકે હાર ઊંચો કર્યો કે આ બધાને પહેરાવી દઉં. એટલે એવી રીતે હવે સમૂહ મોટો થતો જાય છે. હવે એક એક સાધુ પાછળ લાખ લાખ હરિભક્ત થશે. તારે શું થશે? એટલે હવે સમજણ કરવાની. અને મહારાજે કહ્યું સમજણથી દૂર હોય તો પાસે, અને પાસે હોય તો દૂર હોય. એટલે સમજણ આપણે રાખવાની. સમજણની વાત છે ને એ આત્મિક છે, આત્માની વાત. એટલે એ આપણને દૂર પાસેનો પ્રશ્ન જ ના રહે. પાસે હોય લાભ લઈ લેવો, એનો વાંધો નહીં. દૂર હોય કાંઈ જો આ પાર્કિંગવાળા બિચારા ક્યાંય પડ્યા હોય છે, પણ એને કેફ હોય છે, લાચારી નહીં કે આપણે આ મરી ગયા અહીં છેલ્લે ક્યારે દર્શન થશે, શું થશે. બધાને કેફ, સમજણ છે, બધાને સમજણ એ આવી છે. એટલે આપણે સુખ્યા. અને એકાંતિક ધર્મની વાત એમાં જ સમાયેલી. મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે વાત કરી કે આ એકાંતિક ધર્મની વાત છે એ ભગવાનને મૂળમાં, મૂળથી ભગવાન રાજી થાય, મૂળથી ભગવાન રાજી થાય એ વાત લખી છે. અને મહારાજે કહ્યું
કે અમે જે કંઈ કરીએ છીએ, કોઈને ત્યાગી દઈએ છીએ, કોઈને બોલાવીએ છીએ, અને વન વિચરણ કર્યું અને બીજાને ઘરે જઈએ છીએ, આવીએ છીએ, જમીએ છીએ અને બધું કરીએ છીએ, પણ એ સામાન્ય વાત નથી. સામાન્ય આપણે જમીએ છીએ એવું નહીં. મહારાજ જમે, ત્યાગે, જે કંઈ કરે એની પાછળ એકાંતિક ધર્મની વાત પડેલી છે. એ બધાને પ્રમુખ સ્વામી મહારાજ જે કર્યું કરાયું બધું એ પાછળ તમે બધા એકાંતિક થાઓ એ જ ભાવના છે, અને એ જ અંતે શુભ છે. અને આત્યંતિક ગોલ પણ એ છે, આત્યંતિક કલ્યાણ પણ એમ જ છે. જો મહારાજને સ્વામીનો મહિમા હોય, મહારાજ સ્વામીનો મહિમા હોય અને દાસ ભાવ, તો અક્ષરધામમાં કોઈ બાકી કંઈ બાકી ના રહે. મહારાજ સ્વામીની ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના અને દરેકમાં દીવ ભાવ, એ આત્યંતિક કલ્યાણ. એટલે આપણે આવી આવા બધા મૂલ્યોથી ભરેલા છીએ, અને એ મૂલ્યો જડબે સલાટ પકડી રાખવું અને મૂકવાની, આ જીવન બનાવવું. આ જીવન, આ બધું તો બીજું બધું ઠીક છે, એ જોઈએ. દેહધારી છીએ, આપણે તન ધર્યું છે, એટલે બૈરા છોકરા હોય, બધું હોય, એટલે આ લોકનું પણ આપણે કરવું પડે. પણ મન તો ભગવાનમાં લાગેલું હોય, એ દેહ કંઈ બધું કરી શકીએ, પણ મન ભગવાનમાં લાગેલું હોય તો થોડુંક આગું પાછું થાય દેહ છે એટલે. પણ સતત દોર નિર્વાસનિક થઈને એક ભગવાનની ઈચ્છા રાખવી, તો બીજું કાંઈ આપણે એ જ મારા મુદ્દો જ આ છે. ભગવાનને પકડી રાખવા, બીજું બધું જતું કરવું પડે એ ભલે જાય, પણ ભગવાનને, એટલે આ સત્સંગને, ગુરુ ગુણાતીત ગુરુઓને પકડી રાખવા, એમાં સાર છે. એ છૂટી ના જાય એ રીતે આપણે વર્તું. આપણે બધા એકમેક રહીએ અને ના તો છોડીએ નહીં, થળ કંઈ રાખીએ, એટલે એના માટે સંપ સંપથી આપણે બધા જોડાયેલા રહીએ. એક કોઈ આગા પાછા ના થાય, અને બધા આગા પાછા થવાનું મહારાજની આજ્ઞા લોપાય અથવા આપણે રુચિ જે હોય એ રુચિ અભિપ્રાય એમાંથી વિચલિત થઈએ તો આ સંપ તૂટે. અને મનમાં તો રાખો, કદાચ દેહ કરીને થોડો આગો પાછો થાય, પણ મનમાં દ્રઢતા રાખે સંપ એ વખતે આપણે રહીએ, અને એ રીતે રહીએ તો શ્રીજી મહારાજ અને બધા સંતો ગુણાતીત ગુરુ ખૂબ રાજી થશે. સદાનંદ સ્વામી મહારાજ